હેલો બાળકો, કેમ છો? મજામાં? અગાઉના પીરિયડમાં આપણે લેસન નંબર 11ના સ્પેલિંગ લખ્યા હતા અને એ બધા તમને યાદ રહી ગયા. હવે તેના આધારે આપણે અહીં વર્ગીકરણ કરીશું. જુઓ, ઉપર તમને અહીંયા જુદા જુદા વર્ડ્સ એટલે કે શબ્દો આપેલા છે, એનું તમારે વર્ગીકરણ કરવાનું છે. રોડ, વે એટલે રસ્તા પર ચાલતા હોય તેવા વાહનોના નામ અહીંયા લખવાનું છે. વોટરવે એટલે પાણી પર ચાલતા હોય વાહનો તે નામ અહીંયા લખવાનું છે. અને એર વે એટલે હવામાં ઉડતા હોય એના નામ તમારે અહીંયા લખવાનું છે. હવે બસ તે રોડ પર ચાલે છે માટે આપણે અહીં લખીશું રોડવે. હવે છે એન એરોપ્લેન. એરોપ્લેન ક્યાં ચાલે? હવા. તો આપણે અહીંને એરવેમાં લખીશું એન એરોપ્લેન. હવે છે શિપ. શિપ એટલે વાહન. તો તે ક્યાં ચાલશે? પાણી. પાણીમાં એટલે વોટર. તો શિપ અહીં લખી નાખો. એના પછી છે અ મોટર. મોટર કાર એટલે મોટર ગાડી. તે ક્યાં ચાલશે? રસ્તા પર. માટે અહીં લખી નાખો અ સ્કૂટર. સ્કૂટર ક્યાં ચાલશે? રોડ પર. માટે આપણે ક્યાં લખીશું? રોડવેમાં લખીશું. લખી નાખો અહીંયા સ્કૂટર. અ બોટ. બોટ એટલે હોડી. તે ક્યાં ચાલે? પાણી. પાણીમાં એટલે વોટર. તો આપણે તેને અહીં લખીશું અ બોટ. લખી નાખો. ચાલો તેના પછી છે હેલિકોપ્ટર. હેલિકોપ્ટર ક્યાં ચાલે? હવા. માટે આપણે ક્યાં લખીશું એને? એરવેમાં લખી નાખો અ હેલિકોપ્ટર. અ સ્ટીમર. સ્ટીમર એટલે જહાજ. તે ક્યાં ચાલશે? પાણી. માટે અહીં લખી નાખો. ચલો હવે બીજું વર્ગીકરણ જોઈએ. અહીં તમને વેજીટેબલ એટલે શાકભાજી, ફળ, ફૂલ અને કલર આપેલા છે. અહીં તમારે તે અલગ પાડીને લખવાના છે. ચલો પહેલો વર્ડ જોઈએ લોટસ. લોટસ એટલે કમળ. તો કમળ શું છે? ફૂલ. માટે આપણે ક્યાં લખીશું? ફ્લાવર. લખી નાખો અહીં લોટસ. તેના પછી છે બ્રિંજલ. બ્રિંજલ એટલે રીંગણ. તો રીંગણ શું છે? શાકભાજી. માટે આપણે એને અહીંયા લખીશું બ્રિંજલ. તેના પછી યલો. યલો છે એ શું છે? કલર છે. માટે આપણે અહીં શું અહીં લખીશું? યલો. તેના પછી છે રોઝ. રોઝ છે એ ફ્લાવર છે. માટે અહીં લખીશું. તેના પછી પિંક. પિંક એ કલર છે. માટે અહીં લખીશું. તેના પછી મેંગો. મેંગો છે એ ફ્રૂટ છે. એટલે આપણે અહીં લખીશું. તેના પછી ઓનિયન. ઓનિયન એટલે ડુંગળી. ડુંગળી છે તેમાં આવશે વેજીટેબલમાં. માટે અહીં લખી નાખો ઓનિયન. તેના પછી છે પાઇનેપલ. પાઇનેપલ શું છે? ફ્રૂટ. અહીં લખી નાખો પાઇનેપલ. તેના પછી છે લીલી. લીલી એટલે પોયણું. પોયણું શું છે? ફ્લાવર. માટે એને અહીં લખી નાખો. તેના પછી છે રેડિશ. રેડિશ એટલે મૂળો. મૂળો છે એ વેજીટેબલ છે. માટે અહીં લખી નાખો બનાના. બનાના એટલે કેળું. માટે એને અહીં લખી નાખો.
चलो आटलू थी गयु। हम आप तीजु वर्गीकरण जुए। हम एम पेट एनिमल्स, वाइल्ड एनिमल्स और बर्ड्स एट के पालतू प्राणी, जंगली प्राणी और पक्षी वर्गीकरण कर। चलो ऊपर वर्ड्स आपे छे ए जोईए। लायन, लायन एटले सिंह, तो केव प्राणी छे जंगली, माटे अहीं लखीशुं लायन। तेना पछी छे स्पेरो, स्पेरो एटले चकली, चकली छे ए बर्ड छे माटे आपणे एने अहीं लखीशुं। तेना पछी छे शीप, शीप एटले घेटू, घेटू छे ए पालतू प्राणी એટલે કે પેટ એનિમલ છે માટે આપણે તેને અહીં લખીશું। તેના પછી પેરોટ, પેરોટ એટલે પોપટ, પોપટ છે એ પક્ષી છે માટે આપણે એને અહીં લખીશું। તેના પછી છે ગોટ, ગોટ એટલે બકરી, બકરી છે એ કેવું પ્રાણી છે પાલતુ, પાલતુ પ્રાણી એટલે પેટ એનિમલ માટે અહીં લખીશું। તેના પછી છે જીરાફ, જીરાફ છે એ જંગલી પ્રાણી છે માટે અહીં લખીશું। કાઉ એટલે પાલતુ પ્રાણી, કાઉ એટલે ગાય માટે આપણે અહીં લખીશું। પીકોક એટલે મોર, મોર છે પક્ષી છે માટે અહીં લખીશું। ટાઈગર એટલે વાઘ, વાઘ છે એ જંગલી છે એટલે કે જંગલી પ્રાણી છે માટે આપણે તેને અહીં લખીશું। ચલો અહીં સુધી તમારે સ્વાધ્યાય પોથીમાં લખાઈ ગયું। હવે તમારે આ જ રીતે તમારી સીડબ્લ્યુની બુકમાં લખવાનું છે। જો આ રીતના સૌથી પહેલાં તમારે સૂચના આપવાની છે અને પછી તમને સ્વાધ્યાય પોથીમાં જે રીતના આપ્યું છે એ જ રીતના લખવાનું છે અને બધાએ સારા અક્ષરે લખવાનું છે। અને આ બધા નામ, સ્પેલિંગ અને તેના અર્થ તમારે યાદ રાખવાના છે।